मांगे बेटे ने बिन मांगे वो देता है, मांगे बेटे ने बिन मांगे वो देता है, क्यों करता है। हाँ जब मालिक अल्लाह है, बस अल्लाह है, ऐसे ही साहिब जवान तरफ से मकबूल भाई झंकी वाला और अख्तर भाई को दावत देते हैं। ऐसे ही और समझ सलीम भाई कोर्ट नंबर 4 टाउन सिनर को दावत देते हैं। दूसरी मंजिल कंजन में हार्दिक भाई पटेल को इस्तकबाल करें। आके आबाजू को दावत देते हैं कि वो नुकसान है इन जिला के इस्तकबाल पे। अब हम ऐसे ही टाइप के बाद तरफ से मकबूल भाई घंटी वाला और अख्तर भाई को दावत देते हैं। ऐसे ही वोरा समझ की तरफ से शेर नाहिद भाई मोहम्मद भाई को दावत देते हैं कि वो भी श्री मंजू सलीम भाई मूसा भाई मंत्री को भी दावत देते हैं कि वो माननीय श्री मंजू भाई डूडिया साहब का इस्तकबाल करें। सलीम भाई मूसा भाई मंत्री सलीम भाई कभी भी उन्होंने इनकार नहीं किया, बल्कि जो है हौसले से ज्यादा हिम्मत की हिम्मत अंजाम दी है। इसी तरह हमारे बीच जो है कुछ चांदनी सी बातें हो, तुम आ गए हो चांदनी सी बातें हो, जमीन पे चांद कहाँ रोज रोज आता है। जरा मोदी साहब डोडिया साहब को दावत देते हैं तो आए और अपने इजहार ख्याल फरमाए। આજના ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરેલા સમૂહ લગ્નમાં પધારેલા મંચસ્થ મહેમાનો તથા અહીંયા ઉપસ્થિત નવયુગલો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા સૌ આમંત્રિત મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને સલામ કરું છું। સૌ પ્રથમ તો હાર્દિક વતી આપ સૌની હું માફી માંગુ છું, કારણ કે એમને ઉત્તર પ્રદેશ જવાનું હોવાથી એ અહીંયા હાજર નથી રહી શક્યા। પરંતુ અહીંયા આવતા પહેલા જ્યારે મારે વાત થઈ ત્યારે એમણે મને કહ્યું કે આ કાર્યક્રમમાં એવા ઘણા બધા ચહેરા છે જે મારી સાથે સ્કૂલમાં હતા, મારા સાથીઓ હતા, કોલેજમાં અમે સાથે ભણતા હતા, ક્રિકેટ સાથે રમતા હતા, એ સૌ સાથીઓને હાર્દિકે યાદ આપી છે, નવ યુગલોને શુભેચ્છા પાઠવી છે અને આપ સૌને સલામ કર્યા છે। હું જાણું છું કે આ રાજનૈતિક મંચ નથી, છતાં પણ હું બહુ ઓછો
ઓછું આવતી હોઉં છું ને આજે તો કદાચ પહેલી જ વાર તમારા સમક્ષ આવી છું એટલે મારે થોડી ઘણી વાતો કરવી છે તમારા સાથે. કોઈ પણ રાષ્ટ્ર કે દેશ ત્યારે જ મજબૂત બને છે જ્યારે સમાજ મજબૂત હોય, સમાજ એક હોય, સમાજમાં એકતા હોય, સમાજમાં ભાઈચારો હોય, ત્યારે જ આપણો દેશ, આપણો રાષ્ટ્ર એ મજબૂત બને છે. અને જ્યારે ટીવી ન્યૂઝમાં ક્યારેક ધર્મના નામે કે સમાજના નામે રાજનૈતિક થતા જોતી હોઉં છું ત્યારે મારે અને હાર્દિકને ઘણી વાર આ બાબતે ચર્ચા પણ થાય છે અને હાર્દિક હંમેશા મને એક વાત કહે છે કે કોઈ પણ ધર્મ એ બીજા ધર્મની નિંદા કરવાનું ક્યારેય નથી શીખવાડતો અને જો એવું શીખવાડે તો એ ધર્મ નથી. મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના, હિન્દી હૈ હમ હિન્દુસ્તાન હમારા. ક્યારેય ધર્મ આપણને એકબીજાની નિંદા કરતા ક્યારેય નથી શીખવતો અને મુસલમાન સમાજ તો ભાઈચારા અને એકતાનું પ્રતીક છે. મુસલમાન સમાજને 100 સલામ એટલા માટે કારણ કે તમે લોકોએ 1400 વર્ષ